જોશીસર ના જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવાના છીએ બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત પ્રાયોગિક કાર્યમાં એક બુક રિવ્યુ કરીને પ્રોજેક્ટ હાથ ધરવાનો હોય છે. તો બુક રિવ્યુ એટલે શું છે? તો બુક રિવ્યુ કયો અથવા જે તમારું પુસ્તક છે એની સમીક્ષા કયો. તો ઘણા બધાને પ્રશ્ન હશે બીએડના તાલીમાર્થીઓને કે આપણે પુસ્તક સમીક્ષા કઈ રીતે કરવી. તો કોઈ પણ બાબતની સમીક્ષા કરવાની હોય ને એટલે એના તમામ એના ગુણો તમામ લક્ષણો છે એ ચકાસવાના રહેતા હોય છે. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે તમામ બાબતો જોવી હોય તો એની આંતરિક અને બાહ્ય બધી બાબતો આપણે જાણવી પડે. તો તમને ગમતું પુસ્તક હોય એનું બુક રિવ્યુ લેવાનું છે. ખાલી એક આ ઢાંચો એક નમૂનો તમને પૂરો પાડું છું જેનાથી તમને બુક રિવ્યુમાં મદદરૂપ બને. તો તમારો વધારે સમય ન લેતા જોશીસરના જય શ્રી કૃષ્ણ, ચાલો આજે શરૂ કરીએ બુક રિવ્યુ. તો પહેલું જે ફ્રન્ટ પેજ છે એમાં તમારે બુક રિવ્યુ સરસ આજનું મારું બુક રિવ્યુ છે, કોલેજનું નામ છે, તમારું નામ છે, જે ફ્રન્ટ પેજ છે એટલે કે જે મૂવીમાં નંબર પડે છે એ રીતના નંબરના સ્વરૂપમાં એક પેજ રાખવાનું હોય છે. ડ્રો કરી શકો છો, પ્રિન્ટ પણ કાઢી શકો છો. પછી બીજું પેજ આવે છે તમારું પુસ્તક, ક્યાં પુસ્તકનું બુક રિવ્યુ કરવાના છો. તો સીધું જ તમારે એનો કોઈ ફોટો હોય, કોઈ સારું એવું પેજ હોય અથવા ઉપરનું જે પેજ હોય એ તમે મૂકી અને તમે સીધું જ ખ્યાલ આવી શકે કે આ પુસ્તકનું હું બુક રિવ્યુ કરવાનો છું કે કરવાની છું, બરાબર છે. અને ત્યાર પછીના જે પેજ છે એમાં શરૂઆત થાય છે આપણો બુક રિવ્યુના લક્ષણો. તો મેં કીધું એમ બુક રિવ્યુ તમારે પુસ્તક સમીક્ષા કરવી હોય તો આંતરિક અને બાહ્ય બે બાબતો ચકાસવી પડે. તો ક્યાં ક્યાં બાહ્યમાં લક્ષણો આવે અને આંતરિકમાં ક્યાં ક્યાં આવે તો એક નાનું એવું સમજ આપી દો. બાહ્ય એટલે જે બાહ્ય રીતે દેખાવ હોય, બાહ્ય રીતે તમે જોઈ શકતા હોય, સ્પર્શી શકતા હોય એવી બધી બાબતો બાહ્ય લક્ષણોમાં આવે. અને આંતરિક છે તો જે અંદરની જે સ્ટોરી છે એની જે વાતો છે એને લગતી જે બાબતો આવે એ આંતરિકમાં આવે. તો બાહ્ય લક્ષણોમાં પહેલું તો પુસ્તકનું નામ છે. તો તમારું જે પુસ્તક હોય તે બરાબર છે. અહીંયા આપણે પુસ્તક જોયું તો આપણું પુસ્તક શું છે? તો કે અહીંયા જે આપણે પ્રવચન પંચામૃત છે એ પુસ્તકની સમીક્ષા કરવા જઈ રહ્યા છીએ. તો ગમે ત્યાં તમારે પ્રવચન પંચામૃત છે એ આવે એને હાઇલાઇટ કરવાનું, ઇન્વાઇટેડ કોમામાં બાંધવાનું એટલે ખ્યાલ આવે કે આ પુસ્તકની હું સમીક્ષા કરવા જાઉં છું. તો પુસ્તકનું નામ છે એની સાથે તમે જોઈ શકો છો કે આ રીતે તમારે જે સમીક્ષા કરવાની છે બરાબર છે એની વાત કરવાની છે. પછી પુસ્તકના લેખકનું નામ, તો પુસ્તકના લેખકનું જે નામ હોય બરાબર છે તો એની તમારે આછેરી ઝલક આપી અને સરસ મજાનું હાઇલાઇટ કરી અને એ નામ આપવાનું છે. પછી ત્રીજું લક્ષણ અથવા એનું સોપાન કયો, તો પુસ્તકની પૃષ્ઠ સંખ્યા, કેટલી સંખ્યાનું એ પુસ્તક છે તેની સંખ્યા તમારે અહીંયા દર્શાવવાની છે કે ભાઈ આ પુસ્તક છે એની સંખ્યા આટલી છે, જેમાં પહેલા પાના ઉપર આ રીતે અને પછી જે પ્રસંગો છે એ ધીમે ધીમે આટલા આટલા પેજ ઉપર છે. પછી પુસ્તકની આવૃત્તિ, હવે આવૃત્તિ એટલે ઘણાને પ્રશ્ન થાય આવૃત્તિ એટલે શું. તો ઘણા વખત આપણને ખબર છે પુસ્તકમાં આપણે જેમ જોઈએ બાહુબલી પાર્ટ 1 પાર્ટ 2 એવી રીતે પુસ્તકમાં પણ એક આવૃત્તિ હોય, આવૃત્તિ 1 આવૃત્તિ 2 એવી રીતના જે આવૃત્તિ હોય એટલે કે આ જે પુસ્તકની આવૃત્તિ છે તો 10મી આવૃત્તિ છે બરાબર છે અને એ બેસતા વર્ષના દિવસે આ કરો જે છે બહાર પાડવામાં આવ્યું હતું. પછી પુસ્તકની બાંધણી, તો પુસ્તકની બાંધણી એટલે કે કેવું છે બરાબર છે એની બાંધણી એટલે જે પુસ્તક ખૂબ જ આમ વ્યવસ્થિત છે કેવું છે તમને કેવું લાગ્યું, તો એનું જે કહેવાય કે સૌથી ઉપરનું પાનું છે બહુ શ્રેષ્ઠ છે, એમાં આશીર્વચન આપેલા છે, અહીંયા જે બાબતો છે એમ તમે તમારા પુસ્તકમાં જે તમને સારું લાગે તે લખી શકો. પછી પુસ્તકનું કદ, તો પુસ્તકની લંબાઈ 21 સેમી છે, પહોળાઈ 14 સેન્ટીમીટર છે, તેમજ જાડાઈ 1 સેન્ટીમીટર છે, તેમજ પુસ્તકનું વજન 245 ગ્રામ છે. એટલે કે તમે જ્યારે પોસ્ટમાં જાઓ ને જે તમે કુરિયર કરવા માટે જે બધું કરો ને એ બધું વજન લંબાઈ પહોળાઈ આ બધું જ એવી રીતે તમારે આ પુસ્તકની પૂરતી અથવા કમ્પ્લીટ સમીક્ષામાં એનું કદ પણ જવાબદાર હોય છે, એની પણ તમારે બધી બાબતો લખવી હોય છે બરાબર છે. એટલે આ પુસ્તક સરળ છે, ઊંચકી શકાય છે અને રસપ્રદ છે એવું તમે તમારી રીતે બે ત્રણ વાતો પણ તમારી લખી શકો. પછી પુસ્તકની કિંમત, તો કિંમત રૂપિયા કેટલી છે એ પુસ્તકની તમારે હાઇલાઇટ કરવાની છે કે આ પ્રમાણસર છે એટલે બધા લોકોને સહેલાઈથી ખરીદી શકે. પછી પુસ્તકનું આવરણ, તો પુસ્તકનું આવરણ એટલે કે જે પંચામૃતનું અહીંયા પુસ્તક છે તો એનું સરસ અને વ્યવસ્થિત આવરણ છે એટલે કે દરેક પેજ ઉપર સ્વામિનારાયણ ભગવાનનું જે ચિત્ર જોવા મળે છે અને આશીર્વાદ આપતા હોય એવા વચનો પણ જોવા મળે છે અને અંદરના જે પૃષ્ઠ અને સરળ અને જે પુસ્તકના ઘણા બધા વર્ષો સુધી ટકી શકે એવું આ પુસ્તકની બાંધણી અથવા બંધારણ છે. પછી પુસ્તકનું છાપકામ,
તો છાપકામ કેવું છે એ પણ આપણે ખબર છે, ઘણા બધા અક્ષરો આપણે વાંચવા ગમે ન ગમે એટલે કે તમને કેવું લાગ્યું આ પુસ્તક, તો છાપકામ ખૂબ જ સરસ છે, બરાબર સ્પષ્ટ છે, ખૂબ જ સારી રીતે કરેલા છાપકામના કારણે પુસ્તકનો દેખાવ સારો લાગે છે અને એનું નામ પણ વ્યવસ્થિત જે છે એ વાંચવા માટે આપણને પ્રેરાય છે. આમ છાપકામ ખૂબ જ પ્રભાવિત છે. પછી પુસ્તકનો આકાર, તો આકાર કેવો છે, તો અહીંયા જે પુસ્તક છે એનો આકાર લંબચોરસ છે. આમ તો તેનો આકાર જે કહેવાય કે આમ પુસ્તકની દ્રષ્ટિએ એક લંબચોરસ આકાર એ શ્રેષ્ઠ આકાર છે, એટલે મોટાભાગે પુસ્તકોનો આકાર લંબચોરસ જ હશે, બરાબર છે, અમુક પુસ્તકોને બાદ કરતાં. હવે ત્યાર પછી બાહ્ય લક્ષણોની આ રીતે ચર્ચા કરી લીધી, ત્યાર પછી આંતરિક લક્ષણો આવે. તો આંતરિક લક્ષણોમાં શું હોય, તો કે પુસ્તકનું જે વિષયવસ્તુ છે એની વાત કરવાની હોય, કે આ પુસ્તકનું જે વિષયવસ્તુ છે એ કેવું છે, તો એ આંતરિકમાં આવે. મેં કીધું ને કન્ટેન્ટ, કારણ કે અંદરની બાબત છે, એ વાંચો તમે અનુભવ કરો તો જ તમને ખબર પડે, બરાબર. સત્સંગી જીવન સાથે બંધ બેસતું છે અને એ બધી તમારે એની વિષયવસ્તુની છણાવટ કરવાની. પછી એને લખાણમાં ભૂલોનું પ્રમાણ, તો એ આંતરિકમાં આવે કે એની ભૂલોનું પ્રમાણ છે એ તમને આમ દેખાય નહીં, તો આ ભૂલોનું પ્રમાણ હોય તો ભલે, નહીં તો નહીવત સમાન છે, બરાબર છે. આમ પુસ્તકનું ભૂલોનું પ્રમાણ નહીવત હોવાથી વાંચનારને ખૂબ જ સરળતા રહે છે. લગભગ મોટાભાગે સારા એવા પુસ્તકનું તમે સમીક્ષા કરતા હોય એટલે એમાં લખાણના ભૂલોનું પ્રમાણ બહુ ઓછું જોવા મળતું હોય છે. પછી વિષય વસ્તુની રજૂઆત, તો રજૂઆત કેવી છે, તો અહીંયા જે રજૂઆત આ પુસ્તકમાં છે એ સચોટ વર્ણન જે દર્શાવેલું છે, એની જે રજૂઆત છે, તમારું લાગણીનું પુસ્તક હોય, બરાબર છે, જે કાંઈ મૂલ્યો સાથે સ્પર્શ હોય એ બધી જ બાબતો તમે રજૂઆતમાં લખી શકો. પછી ભાષા શૈલી કેવી છે, બરાબર છે, તો આ પુસ્તક જે અહીંયા જે કીધું છે, તો કે હરિકેશ્વ દાસ રચિત આ પુસ્તકમાં ગુજરાતીમાં લખાયેલું છે, એટલે આની ભાષા શૈલી મુખ્યત્વે આપણી માતૃભાષા ગુજરાતી છે, પણ ક્યાંક ક્યાંક સંસ્કૃતના શબ્દો પણ ઉપયોગ કરવામાં આવેલો છે, પણ મહત્તમ ભાષા છે એ ગુજરાતી છે, જેથી ખૂબ જ સરળ છે અને તેમને વાંચવા માટે વધારે રસ જાગે છે. પછી સ્પષ્ટ આંકડાકીય માહિતી, તો કે આમાં કોઈ આંકડાકીય સાલ આવતી હોય, બરાબર છે, જે કંઈ આંકડાઓ સંખ્યાઓ આવતી હોય એના સંદર્ભમાં જોવા મળે, તો આંકડાકીય બાબતોની સંદર્ભમાં રહેલી માહિતી તમારે દર્શાવવાની અથવા એના વિશે વાતો કરવાની. પછી જીવનના ઉપયોગીતાના મૂલ્યો, તો એના જે આ પુસ્તકના દ્રષ્ટિમાંથી શું જીવનમાં ઉપયોગી મૂલ્યો મળે છે, બરાબર છે, તો એમાં જે એકાગ્રતા મળે, વિચારપૂર્વકનું વાંચન કરનારની ખામીઓ ક્યાં છે, પોતાનું જે આંતરિક વિવેચન છે કરી શકે વ્યક્તિ જાતે, પછી જે સુખની પાછળ એને દોડવું પડતું નથી, આવા બધા મૂલ્યોની જે છે એ ખીલવણી આ પુસ્તક વાંચન બાદ થાય છે. પછી ચિત્રોનું પ્રમાણ, તો આંતરિક બાબતમાં એના વિષયવસ્તુ કન્ટેન્ટમાં ચિત્રોનું પ્રમાણ કેવું છે, ક્યાં ક્યાં એને બધા મૂકેલા છે, તો જે કંઈ ચિત્રો અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું ચિત્ર આપેલું છે, એટલે કે અંતિમ પૃષ્ઠમાં પણ એક ચિત્ર આપેલું છે, બરાબર છે, પ્રથમ મુખ્ય પૃષ્ઠમાં પણ એક ચિત્ર આપેલું છે, આ રીતના પુસ્તકમાં જે કંઈ ચિત્રો હોય તેની વાતો. પછી પ્રવૃત્તિઓનું પ્રમાણ, તો આમાં પ્રવૃત્તિઓમાં કેટલું પ્રમાણ રહેલું છે, કેટલી પ્રવૃત્તિ છે એના સંદર્ભમાં, તો ખૂબ જ નહિવત છે, ન હોય તો નહિવત છે એવું આપણે કહી શકાય. પછી અન્ય વિષયો સાથે અનુબંધ, આ પુસ્તક ક્યાં ક્યાં વિષયો સાથે અનુબંધ, જે તમે સમીક્ષા કરવા જઈ રહ્યા હોય એ ક્યાં ક્યાં પુસ્તકો સાથે અનુબંધ બેસે તેવું છે, તો અહીંયા આપણે કહી શકાય કે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે એ સતાનંદ મુનિનું એક રચિત સત્સંગી જીવન છે એની સાથે બંધ બેસે છે. આમ પછી છેલ્લે ઉપચાર બાંધી દેવાનો શાસ્ત્રી જે હરિકેશવ દાસ રચિત જે આ પ્રવચન પંચામૃત પુસ્તક છે એ વાંચન આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે અને આ પુસ્તક ખૂબ જ રસપ્રદ છે, એટલે આવી રીતના એની જે વાતો છે એ પુસ્તક સારું હોય તો જ તમે એની સમીક્ષા કરતા હોય, અને સમીક્ષા કરતા હોય તો તમારે એને થોડા ઘણા જે કંઈ ગુણો છે એનું વર્ણન છે એ પણ અંતિમ ઉપસાર સ્વરૂપે બાંધી, અને ખરેખર આ પુસ્તક ખૂબ જ રસપ્રદ અને અદ્ભુત છે, અને છેલ્લે તમે કંઈ પંક્તિઓ પણ લખી શકો છો, અને છેલ્લું પૃષ્ઠ એટલે કે જે પુસ્તક છે એના સંદર્ભમાં અથવા એના સંદર્ભમાં જેની સાહિત્યને તમે સચોટ માર્ગદર્શન રૂપે પુસ્તકની જે કાંઈ સંદર્ભો તમને સારું લાગતું હોય એ પ્રિન્ટ કાઢીને જોડી શકો છો. તો આ તમને પુસ્તક સમીક્ષા કઈ રીતે કરવી, કઈ કઈ બાબતો હોય આંતરિક અને બાહ્ય રીતે થતું હોય છે, પછી કોઈ પણ પુસ્તકો હોય તો એને આ રીતે જ તમે સમીક્ષા કરી શકતા હોય છે. તો ચાલો જોશીસરના જય શ્રી સ્વામિનારાયણ અને જોશીસરના જય શ્રી કૃષ્ણ. હજુ કાંઈ પ્રશ્ન હોય તો મારા મોબાઈલ નંબર નોટ કરી લેજો, 9879725539, મેસેજ લખજો, અને કાંઈ પ્રશ્ન હશે તો વોટ્સઅપમાં તમને રિપ્લાય મળશે, બરાબર છે. ચાલો ફરી મળીશું, વિડીયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ, આવજો.